પૃથ્વી પરના જૈવિક તંત્રની જો આપણે વાત કરીએ તો એ તંત્રમાં મોટા કદના પ્રાણીઓ જેના પગે બૃહદદર્શી નર્યા કે જોઈ શકાય તેવા અને નર્યા કે ન જોઈ શકે તેવા સૂક્ષ્મદર્શી પણ છે. તો આવા જૈવિક તંત્રની અંદર બૃહદદર્શીની વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણી જેવા મોટા કદના મેક્રોસ્કોપિક સજીવો પણ છે અને તે ઉપરાંત નર્યા કે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક જે સજીવો છે તેવા આપણા સૂક્ષ્મજીવો. અને સૂક્ષ્મજીવોની ચર્ચા આપણે ધોરણ 11માં કરી ગયા છે. આવા સૂક્ષ્મજીવો આપણને ખબર છે અલગ અલગ સૃષ્ટિમાં આવી ગયા છે. આર્ય વેટિકનની જો વાત કરીએ તેને 5 સૃષ્ટિમાં સજીવોનું વિભાજન કરી દો, વર્ગીકરણ કરી દો, અને એ વર્ગીકરણ પ્રમાણે આવા સૂક્ષ્મજીવો આપણને ખબર છે પ્રમાણે પ્રોટિસ્ટા સૃષ્ટિ હોય કે પછી મોનેરા સૃષ્ટિ હોય અને ફૂગ સૃષ્ટિ, એ સૃષ્ટિમાં આપણને આવા નરી આંખે ન જોઈ શકે તેવા સૂક્ષ્મજીવો જોવા મળશે. તો હવે આવા સૂક્ષ્મજીવોની જો વાત કરીએ તો એમાં આપણને ખબર છે મોટાભાગે સૂક્ષ્મજીવો જે નરી આંખે જોઈ શકાય નહીં તેવાની વાત કરી છે આપણે ખાસ. તો આવા સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે, જમીન પર બી જોવા મળશે, જમીનની અંદર પણ જોવા મળશે, જમીનની બહાર હવામાં પણ જોવા મળશે, પાણીમાં પણ જોવા મળશે, તે ઉપરાંત આપણા શરીરની અંદર અને તે ઉપરાંત વનસ્પતિ હોય કે અન્ય પ્રાણી હોય તે પ્રાણીના શરીરમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે, એટલે સર્વવ્યાપી છે. બીજું કહે છે કે હવે એવા નિવાસસ્થાનોમાં જોવા મળે છે કે જ્યાં બીજા જે જૈવ સ્વરૂપો છે, બીજા જે સજીવો છે ત્યાં રહી શકતા નથી, ટકી શકતા નથી. તો આવા જે વિરલ અથવા જે દુર્લભ જે નિવાસસ્થાનો છે તેવા ઉગ્ર નિવાસસ્થાનોમાં પણ આપણને આવા સૂક્ષ્મજીવો જોવા મળશે. જેવા કે ગરમ પાણીના ઝરા આપણે દેખ્યા હશે તો એવા ગરમ પાણીના ઝરામાં ઊંડે સુધી જ્યાં તાપમાન કેટલું હોય છે 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ હોય છે, 100 ડિગ્રી સેલ્સિયસ નથી કહેતો, એનાથી પણ વધુ ટેમ્પરેચર હોય ત્યાં પણ આવા સૂક્ષ્મજીવો હયાત છે, જોવા મળે છે. ભૂમિમાં પણ ઊંડે સુધી આવા ભૂમિના ઉપરના સ્તરોમાં નહીં પણ ભૂમિના ખૂબ ઊંડે સુધીના સ્તરોમાં પણ આવા સૂક્ષ્મજીવો આપણને જોવા મળશે. ત્યાર પછી બરફની વાત કરીએ તો ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ તરફ આપણે જઈએ તો ત્યાં મોટા મોટા બરફના શિલાઓ છે. આવી જે મોટા બરફના જે શિલાઓ છે, જે ગ્લેશિયર છે, તેવા ગ્લેશિયરમાં અમુક મીટર જાડા જે બરફના સ્તરો હોય છે તે સ્તરોમાં પણ સૂક્ષ્મજીવો સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળે છે, એટલે કે એમની સામાન્ય ક્રિયા કરતા જોવા મળે છે. તે ઉપરાંત અતિ એસિડિક વાતાવરણમાં, અતિ એસિડિક જે નિવાસસ્થાન હશે ત્યાં પણ જ્યાં અન્ય સજીવ રહી શકતો નથી, ટકી શકતો નથી, પણ ત્યાં આવા સૂક્ષ્મજીવો એસિડિક પ્રકારના જે બેક્ટેરિયા છે જે આપણે બધા ભણી ગયા સૃષ્ટિમાં આર્કી બેક્ટેરિયા, તેવા બેક્ટેરિયા પણ આપણને અથવા સૂક્ષ્મજીવો પણ આવા એસિડિક વાતાવરણમાં જોવા મળશે. સૂક્ષ્મજીવોના ઉદાહરણમાં આપણે પ્રજીવ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે જે આપણે અલગ અલગ સૃષ્ટિમાં જોઈ ગયા છે, તે ઉપરાંત કોઈપણ સૃષ્ટિમાં જે સમાવેશ થતો નથી તેવા વાયરસ, વિરોઇડ અને પ્રાયોન. પ્રાયોનની જો વાત કરીએ તો પ્રાયોન એ PRION પ્રાયોન, અને આવું જે પ્રાયોન છે તેનું નામકરણ કઈ રીતે આપવામાં આવે છે તો તે પ્રોટીનમય ચેપકારક છે, અણુ છે, સૂક્ષ્મ સજીવમાં આપણે મૂકેલો છે. પ્રાયોનનું નામકરણ આપીએ તો પ્રોટીનમય કારક છે, તો પ્રોટીનનો બનેલો હોય છે અને એની અંદર જે પ્રોટીન હોય છે તે પ્રોટીનની ગોઠવણી અસ્તવ્યસ્ત હોય છે, ત્રિપરિમાણિક અસ્તવ્યસ્ત એટલે ગોઠવાયેલ પ્રોટીન હોય છે. અને આવો જે પ્રોટીન છે અસ્તવ્યસ્ત મિસફોલ્ડેડ થયેલો પ્રોટીન જે તે વનસ્પતિઓ કે પ્રાણીના શરીરમાં પ્રવેશી અને તે રોગ અથવા ચેપ ફેલાઈ શકે છે. તો આવો પ્રોટીનમય યોજના માટે આપણે લખ્યું પ્રોટીન અને ચેપ કરવા માટે ઇન્ફેક્શન કર્યું. તો હવે આ નામકરણમાં પ્રોટીનનો આગળનો PR અને ઇન્ફેક્શનનો પહેલો I અને છેલ્લો ઇન્ફેક્શનનો ON. તો આ પ્રો
सॉरी पी आर, तो ट्राई ऑन थई गयो ट्रायन शब्द बन्यो। तो प्रोटीनमय चेपी कारक छे प्रायोन, दंडाकार बेक्टेरिया, सड़ी आकारना भी आपणे कही सके छे। ते उपरांत आकार गोळाकार हो तो आपणे गोळाकार बेक्टेरिया पण आपणे आपेला छे। ते उपरांत हवे दंडाकार होय पण ते सपाटी पर आपणे कशा जोवा मळती होय तो आवी कशा धारी दंडाकार बेक्टेरिया पण आपणे आपेला छे। तो आवा सूक्ष्मजीवो आकार प्रमाणे। ते उपरांत आगळ छीए तो आ बेक्टेरियाने आपणे उदाहरण आप्युं। ते उपरांत वायरस में जोईए तो वायरस में वेक्टर वेस टोबेकोमोजिक वायरस में आपने आपेलू छे फोटोग्राफ्स। हवे वेक्टर फेस नी आकृति में ऊपर जो दिखाय छे आपणे लगभग बेक्टेरियानो आपणे सॉरी वायरसनो आपणे अभ्यास करी गया छे धोरण 11 नी अंदर, त्यां पण फिगर आवेली छे। तो वेक्टर फेसना सीस, त्यार पछीनो नीचेनो भाग कॉलर, कॉलर थी नीचे आईए तो एनी पूछड़ी पूछ, त्यार पछी प्लेट जेवी रचना गोळाकार तकती जेवी रचना प्लेट जेने आपणे कहीए छीए। आवी प्लेटमांथी नाना नाना तंतु जोवा मळशे जेने आपणे कहीए छीए एनी पूछड़ीना तंतु एटले पुच्छ तंतु, अने मोटा कदना तंतु के जे हवे अंतिम भाग छे एने आपणे कहीए छीए अंतिम तंतु। तो आ आपणी बेक्टेरियोफेजनी आकृति। ते उपरांत आकृतिमां आपणने टोबेगो मोज़ेक वायरस के जे तमाकुमां किरમીર रोग पैदा करवा माटे जवाबदार छे। आ नरी आँखे न जोई शकाय तेवा सूक्ष्मजीवनी वात करी। हवे आवा बेक्टेरियाने जोवुं होय तो शू करवू पड़े, तो जे कई बेक्टेरिया अथवा फूग हो तो फूग अथवा बेक्टेरिया ने पोषक पोषणयुक्त मध्यम में उछेरवा है एनु संवर्धन कर संवर्धन करीशू उछेरीशू तो हम संख्या में ते लोका वधशे वृद्धि पामशे आवा पोषक मध्यम उपयोग करीने। अने आवा बेक्टेरिया अथवा फूगनी आपणे शू जोवा मळशे हवे जे ते प्लेट में संवर्धन मध्यम में तेनी वसाहतो जोवा मळशे। अने आवी वसाहतो आपणे नरी आँखे हवे जोई शकीए छीए। अने आवी वसाहतो मळ्या पछी आवा बेक्टेरिया अथवा फूगनुं आपणे जे कंई अवलोकन करवानुं होय ते अवलोकन आपणे करी शकीए छीए, तपास करी शकीए छीए कया प्रकारना बेक्टेरिया छे कया प्रकारनो फूग छे ते आपणे नक्की करी शकीए छीए। हवे आवा जे सूक्ष्मजीवो जे छे ते सूक्ष्मजीवो बे प्रकारना छे। मोटा भागना सूक्ष्मजीवो आपणने 100% वनस्पति होय के प्राणी होय तेमां रोग पैदा करे छे, नुकसान करे छे, आपणने पण नुकसान करे छे। हानिकारक सूक्ष्मजीवो पण छे जे बिनहानिकारक जे सूक्ष्मजीवो छे के जे आपणा माटे लाभकारक छे तेवा उपयोगी छे मानव कल्याण माटे उपयोगी होय तेवा सूक्ष्मजीवोनी आपणे आ चेप्टरमां सविस्तार चर्चा करीशुं। ओके, तो आ आपणे एक सामान्य ख्याल मेळव्यो सूक्ष्मजीवोनो। घरगथ्थु पहेलुं उत्पादन एक सामान्य उदाहरण दूधमांथी दहीनी बनावट। हवे आ बनावट माटे उपयोगी छे एवो सूक्ष्मजीव लेप के जेनुं पूरुं नाम एल फॉर लेक्टिक, एफ फॉर एसिड, बी फॉर बेक्टेरिया, लेक्टिक एसिड बेक्टेरिया जे बेक्टेरियल समूह छे जेमा महत्वनो छे एवो लेक्टोबेसिलस बेक्टेरिया। अने आ बेक्टेरिया उपरांत बीजा पण अन्य बेक्टेरिया पण होय छे। आवो जे लेप छे लेक्टिक एसिड बेक्टेरिया ते दहीमां आपणने जोवा मळशे। हवे आवो लेपयुक्त जे दही छे તેનું થોડીક માત્ર થોડો કે જથ્થો છે જેને આપણે નિવેશ દ્રવ્ય પણ કહી શકાય અથવા આરંભક પણ કહી શકાય, તો આવો થોડી જે માત્રા છે દહીંની કે જેમાં લેપ તો છે જ તેવું લેપયુક્ત દહીંને આપણે દૂધમાં ઉમેરીશું, દૂધમાં નાખીશું અને યોગ્ય તાપમાને દૂધની અંદર આવો જે લેપ છે તે શું કરશે તો યોગ્ય તાપમાન મળતા જે બેક્ટેરિયા છે તે બેક્ટેરિયા હવે દૂધની અંદર વૃદ્ધિ પામે છે। દૂધમાંનો જે લેક્ટોઝ છે તે લેક્ટોઝ અથવા અન્ય દ્રવ્યનો ઉપયોગ કરી વૃદ્ધિ પામશે
સંવર્ધન થઈ રહ્યું છે અને જેમ જેમ વૃદ્ધિ પામશે તેમ તેમ લેક્ટોઝ દૂધમાં જે શર્કરા છે લેક્ટોઝ શર્કરા તે લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરશે અને આ રીતે લેક્ટિક એસિડ નામનો આપણને અમ્લ બન્યો એસિડ મળ્યો જે અમ્લના કારણે દૂધ ધીરે ધીરે દૂધનું જમાવટ થશે દૂધ જામશે તે ઉપરાંત દૂધ જમાવટ થઈ ગઈ છે લેક્ટિક એસિડ બની ગયો છે હવે લેબનું બીજું કામ છે દૂધમાં જે પણ પ્રોટીન છે કે જે પ્રોટીનને પચવામાં ખૂબ લાંબો સમય લાગે છે જો દૂધ આપણે પીએ તો પણ હવે આવા જે પ્રોટીન છે તે પ્રોટીનનું આવો બેક્ટેરિયા શું કરે છે આંશિક પાચન કરે છે અંશત પાચન કરે છે અને આ રીતે પ્રોટીનનું અડધું પાચન કર્યા પછી આવું દહીં અર્ધ પચિત જો પ્રોટીનવાળું દહીં ખાઈએ તો આવું દહીં ઝડપથી દૂધ કરતાં ઝડપથી પચી જાય છે આપણને તે ઉપરાંત લેબનું ત્રીજું કાર્ય દૂધમાં વિટામિન બી ટ્વેલ્વ પણ છે આવું જે વિટામિન બી ટ્વેલ્વ છે તે બેક્ટેરિયા શું કરશે તેની માત્રામાં તેના જથ્થામાં વધારો કરશે તે ઉપરાંત બી ટ્વેલ્વની ગુણવત્તા પોષણયુક્ત બી ટ્વેલ્વ બનાવશે એટલે ભાઈ બી ટ્વેલ્વની ગુણવત્તામાં પણ વધારો કરે છે છેલ્લે એનું કામ હજુ પૂરું થયું નથી તો લેબ જે બેક્ટેરિયા જે દહીં દ્વારા આપણે અંદર પહોંચ્યા દહીં આપણે ખાધું અને દહીંની અંદર લેબ તો છે જ કંઈ બહાર નીકળી ગયો નથી તો દહીં આપણે ખાધું અને દહીં સાથે આવા જે લેબ છે તે પણ આપણા પાચનતંત્રમાં એન્ટર થાય છે અને જઠરમાં જઈ આવો જે લેબ છે તે લેબ આપણા જઠરને સૂક્ષ્મજીવો દ્વારા થતા જે રોગો છે તે રોગોથી આપણને બચાવે છે તો આવા સૂક્ષ્મજીવોનો અટકાવ કરે છે તેનો નાશ કરે છે તેની વૃદ્ધિને અટકાવે છે અને આ રીતે જઠરમાં થતા જે રોગો છે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો તે રોગોનો અટકાવ માટે જવાબદાર છે ઢોસા અથવા જે ઇડલી છે તે ઇડલી પણ આ જ રીતે સૂક્ષ્મજીવો દ્વારા આથમણથી બનતી નિપજ છે હવે ઇડલી અને ઢોસા બનાવવા માટે ઇડલી કે ઢોસા બનાવવા માટે એનું ખીરું બનાવવામાં આવે છે એનું જે કણણ જે છે તે કણણ અથવા જે ખીરું છે તે ખીરા બનાવવા માટે તેની અંદર બેક્ટેરિયા નાખવામાં આવે છે તો બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે આવા જે બેક્ટેરિયા છે તે આથમણની પ્રક્રિયા સ્વરૂપે તે CO2 વાયુ ઉત્પન્ન કરે છે અને જેમ જેમ CO2 ઉત્પન્ન થશે તેમ તેમ જે ખીરું છે તે ફૂલે છે આપણે ખીરા દ્વારા ઢોસા કે ઇડલી બનાવી શકાય છે તે ઉપરાંત આવું જ ખીરું બનાવવામાં આવે છે પણ ઢોસા ઇડલી માટે નહીં બ્રેડ બનાવવા માટે તો બ્રેડ બનાવવા માટે પણ આપણે બેકર્સ ઇસ્ટનો ઉપયોગ કરીશું બેક્ટેરિયાનો ઉપયોગ નહીં કરીએ હવે તો બેકર્સ ઇસ્ટ આવા ખીરામાં આથમણ લાવે છે આવી બીજી બેકર્સ ઇસ્ટ છે તે છે આપણી સેક્રોમાઇસિસ સેરેવિસી અને આથમણ કરી આવા ખીરામાંથી આપણે બ્રેડ કે પાઉ જેને આપણે કહીએ છીએ કે ટોસ્ટ વગેરે બેકરીની આઇટમો બનાવી શકાય છે તે ઉપરાંત પ્રણાલીગત પીણા અને ખોરાક બનાવવા માટે પણ ખોરાકના નિર્માણ માટે પણ આપણે આવા સૂક્ષ્મસજીવ દ્વારા આથમણ ક્રિયા કરીએ છીએ અને આવા ખાદ્યપદાર્થ મેળવે છે તેવું આપણું સાઉથ ઇન્ડિયાનું દક્ષિણ ભારતમાં પ્રચલિત એવું ટોડી પીણું પણ આ જ પ્રક્રિયા દ્વારા આથમણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે તો આના માટે આપણે શું કરીશું પામનો રસ લઈશું આવા પામના રસમાં આપણે સૂક્ષ્મજીવો દ્વારા આથમણ કરીશું છેલ્લે જે આપણે મળશે નીપજ તે બીજું કશું નથી તે છે આપણું ટોડી પીણું માછલી સોયાબીન કે વાંસનો આથમણ કરીશું સૂક્ષ્મજીવો દ્વારા અને તે દ્વારા આપણે આવી ખાદ્ય પદાર્થ અથવા ખાદ્ય વાનગી બનાવી શકાય છે આથમણની પ્રક્રિયા દ્વારા પાંચમું ઘરગથ્થુ ઉત્પાદનમાં ચીઝ ચીઝની ઘણી બધી વેરાયટી છે ઘણી બધી જાતો છે અલગ અલગ ટેસ્ટ અલગ અલગ ફ્લેવરવાળી અલગ અલગ ટેક્સચરવાળી ચીઝ આપણે બનાવી શકાય છે અને આવી બધી જે ચીઝ છે અલગ અલગ જાતો તે આથમણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે હવે આવી બે અહીં ઉદાહરણ આપેલા છે ચીઝના હવે ચીઝ પર શું કરીશું પ્રોપિયોની બેક્ટેરિયમ સર્માની બેક્ટેરિયા દ્વારા
એનું આથમણ કરીશું અને આથમણ પ્રક્રિયા દ્વારા આપણને મળે છે નોર્મલ ચીઝમાંથી સ્વીસ ચીઝ બનાવવામાં આવે છે. મોટા મોટા કાણા આવા ચીઝ પર જે ઉત્પન્ન થયા છે તેના માટે જવાબદાર છે આથમણ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ. તે જ પ્રમાણે આ ચીઝમાંથી હવે આપણે મેળવીશું રોકીફોર્ટ ચીઝ, કે જે ચીઝ બનાવવા માટે બેક્ટેરિયા નહીં પણ હવે આપણે આથમણ કરીશું અથવા સંવર્ધન કરીશું ફૂગનું. ચીઝ પર ફૂગનું સંવર્ધન કરાવી રોકીફોર્ટ ચીઝ મેળવવામાં આવે છે. ત્યાર પછી આગળ જઈએ તો આ આપણા પુસ્તક પ્રમાણેનું ઉદાહરણ આપણે વાત કરી, ઘરગથ્થા ઉત્પાદનની વાત કરી. તે ઉપરાંત ઘરે આપણે અથાણું પણ બનાવતા હોઈએ છીએ, આપણને ખબર છે, જે કંઈ ખાટા ફળમાંથી અથવા અમુક પ્રકારની જે શાકભાજી છે તે શાકભાજીમાંથી શું કરીએ છીએ, આથમણ પ્રક્રિયા દ્વારા આપણે અથાણું બનીએ છીએ અને એનામાં મોટાભાગે લેક્ટિક એસિડ બેક્ટેરિયા વપરાય છે. તે ઉપરાંત આ તો આપણી વાત કરી, હવે આપણા ઢોરોને કેમ ભૂલી જઈએ, તો લીલી વનસ્પતિની જે પેશીઓ છે તે પેશીઓમાં કાર્બોદિતની માત્રા વધુ હોય છે અને આવો જે કાર્બોદિત છે તે કાર્બોદિતનું યોગ્ય સૂક્ષ્મજીવ દ્વારા આથમણ કરવામાં આવે છે. તો આથમણની ક્રિયા દ્વારા આવા કાર્બોદિતમાંથી આપણને શું મળે છે, ઢોરનો ખોરાક મળે છે. અને આવો જે ઢોરનો ખોરાક એટલે બીજું કશું નહીં, તે છે ઇન્સિલેજ, કે જે પણ સૂક્ષ્મસજીવ દ્વારા બનતી નીપજ છે. આ થયું આપણું ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો.